ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ફ્લાવરનું રસાવાળું શાક. ફ્લાવરનું રસાવાળું શાક બનાવવા માટે આપણે આ એક ફ્લાવર લીધું છે આ રીતનું, જે લગભગ 500 ગ્રામ જેટલું છે. આ આપણે ડુંગળી લીધી છે બે, એને આપણે આ રીતે છીણી લીધી છે, ખમણીથી છીણી આવે એનાથી આપણે આ રીતે છીણી લીધી છે. અને આ બે ટમેટા એને આપણે એ જ રીતે છીણી લીધા છે. આ આપણે લીલા ધાણા લીધા છે, થોડાક 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે, 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી, થોડુંક આપણે આદુનો ટુકડો લીધો છે અને આપણે આ રીતે કટકા કરી લીધા છાલ કાઢીને, 1 આપણે લસણનો ગાંઠિયો ફોલીને આ રીતે લીધો છે. આ મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી આપણે હળદર લીધી છે, થોડીક આપણે હિંગ લીધી છે, અને આ આપણે આખું જીરું લીધું છે 1/2 ચમચી, 2 આપણે લીલા મરચાં લીધા છે એને આ રીતે આપણે કાપી લીધા છે, 2 આપણે સૂકા લાલ મરચાં લીધા છે એને આપણે આ રીતે ટુકડા કરી નાખ્યા છે, થોડુંક લસણ આપણે આ રીતે સુધારી લીધું છે વઘાર માટે, અને તેલ જોશે આપણે વઘાર માટે, અને પાણી જોશે. પહેલાં આપણે આ ફ્લાવરને સુધારી લેવું. આને આપણે મોટા મોટા ટુકડા કરવાના છે. આ રીતે આપણે એક ફ્લાવરના 2 ટુકડા આ રીતે કરશું આપણે. આ રીતનું મોટું મોટું આપણે સુધારશું. આ આપણે ફ્લાવર બધું આ રીતે સુધારી લીધું છે મોટું મોટું. આ રીતે ખાવામાં બહુ સારું લાગે, અમારે ઘરમાં બધાને બહુ ભાવે આ રીતનું. તો આ રીતે આપણે સુધારી લીધું છે ફ્લાવર, અને એને જે પાછળની ડાંડલી હોય એને આપણે સુધારી લીધી છે આ રીતે ઉપરથી છોલીને. તો હવે આપણે આને પહેલાં ફ્લાવરનો વઘાર કરશું. આ આપણે એક કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, એમાં આપણે તેલ નાખશું થોડું. આ રીતે આપણે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે. તેલને આપણે ગરમ થવા દેવું. આ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં લસણ નાખશું, જે આપણે આ કાપીને રાખેલું એ. લસણ આપણે થોડુંક લાલ થવા દેશું. આપણે આમાં થોડાક મરચાં નાખશું, થોડાક આપણે ગ્રેવીમાં નાખશું. હવે આપણે થોડીક હિંગ નાખશું. હવે આપણે એમાં ફ્લાવર નાખી દઉં. હવે આપણે એમાં મીઠું નાખી દઉં થોડુંક, અને હળદર નાખી દઉં થોડીક. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે આને ઢાંકીને ચડવા દઈશું, વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, પાણી નથી નાખવાનું આપણે.
આને આપણે ઢાંકી દેવું, વચ્ચે વચ્ચે આપણે ફેરવતું રહેવાનું એકદમ ધીમો ગેસ રાખીને. અને આપણે હવે જોઈ લઈ ફ્લાવરને, થોડીક વાર આ રીતે આપણે તેલમાં તેલમાં જ ચડવા દેવાનું, પછી એમાં પાણી નાખવાનું, પહેલાં પાણી નહીં નાખવાનું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. બહુ વધારે નહીં, ખાલી આપણે ફ્લાવર ચડે એટલું. આ રીતે એટલું જ આપણે નાખવાનું પાણી. આ રીતે આટલું પાણી હોવું જોઈએ એમાં, એટલે આ પાણીમાં સરસ ચડી જાય એમ ફ્લાવર આપણું. હવે આને ઢાંકીને આપણે ચડવા દેશું. ગેસ મીડિયમ રાખવાનો. આપણે ફ્લાવર ચડે ત્યાં સુધીમાં આપણે આદું મરચાં અને લસણ આ બધું વાટી લઉં આમાં. આ લસણ ને આદું ને મરચાં આ બધું આપણે એકદમ સરસ ઝીણું ખાંડી લઉં. આપણે એકદમ સરસ આ રીતે ઝીણું વાટી લીધું છે, આદું મરચાં લસણ. ઘણાય મને કમેન્ટ કરીને કીધું કે આ આપણે લાકડાની ક્યાંથી લીધી એમ ખાયણી દસ્તો, તો આ મેં ડીમાર્ટમાંથી લીધેલી. મને એવી અલગ અલગ વસ્તુનો બહુ શોખ એમ, ક્યાંય એવું જોઉં અલગ તો હું લઈ આવું. તો ઘણાય મને પૂછ્યું કે આ ક્યાંથી લીધું એમ. આને આપણે કાઢી લઈશું. આ આપણે કાઢી લીધું. હવે આપણે ફ્લાવર જોઈ લઈશું. આપણે ચાકુથી ચેક કરી લેવાનું. આ રીતે આ પોચું થઈ ગયું છે, હજી આપણે એને ચડવા દેહું ધીમા ગેસે. તો આપણે ફ્લાવર એકદમ સરસ પાકી જાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી બનાવી લેવું. તો આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. આ રીતે ને અહીંયા આપણે ગ્રેવી બનાવી લઈશું. આ કડાઈમાં આપણે તેલ નાખશું. આ રીતે એકાદ ચમચા જેટલું. અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે પહેલાં જીરું નાખશું. અને આપણે આ લાલ મરચા નાખી દઈશું. હવે આપણે એમાં હિંગ નાખી દઈશું. અને આપણે આદું મરચાં ને લસણ એ નાખી દઈશું. અને આપણે મિક્સ કરી દઈશું. આ રીતે હવે આપણે એમાં આ ડુંગળી નાખી દઈશું. આદું લસણ ને એને થોડીક વાર જ આપણે તેલમાં ફેરવવાનું, બળવા નહીં દેવાનું. ડુંગળી આપણે થોડીક વાર ફેરવવાનું એકાદ મિનિટ માટે.
હવે આપણે એમાં હળદર નાખી દેવું ને મીઠું નાખી દેવું ને ધાણા જીરું. હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈએ. જો તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, પણ હું નથી નાખતી. ગરમ મસાલા કરતાં આ રીતે એકદમ સરસ સાદો જ બહુ સારું લાગે છે ખાવામાં એમ. હવે આપણે ટમેટા જે ખમણેલા એ નાખી દઈએ. બધું આપણે મિક્સ કરી લેવાનું આ રીતે. થોડાક આપણે ધાણા નાખશું, થોડાક ઉપરથી નાખશું. થોડીક વાર આને પાકવા દે હું, આપણે 1-2 મિનિટ આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહે. હું ગેસ આપણે ધીમો રાખવાનો. આ રીતે આપણે થોડીક વાર તેલમાં આ રીતે ફેરવીએ એટલે મસાલા બધા આપણા પાકી જાય એમ. આ રીતે હવે આપણે ફ્લાવર જોઈ લે હું. એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે આપણું ફ્લાવર. હજી ગ્રેવીમાં થોડી વાર ઉકળશે એમ, તો આપણે ગેસ બંધ કરી દઉં એને. આ રીતની ગ્રેવી થઈ જવી જોઈએ આપણે. હવે આપણે એમાં ફ્લાવર નાખી દઈએ. આખું આપણે આમનું પાણી છે એના હાથે જ નાખી દઉં, થોડુંક જ પાણી છે એમ. હવે આપણે એને મિક્સ કરી લઉં આ રીતે. હવે આપણે આમાં પાણી નાખશું થોડુંક. આપણે જેટલો રસો કરવો હોય એ પ્રમાણે નાખવાનો. આ રસાવાળું ખાવાનું બહુ સારું લાગે શાક એમ, કેમકે આ ગ્રેવીને લીધે રસો સરસ એકદમ થઈ જાય ઘાટો. થોડુંક પાણી આપણે હજી નાખશું, આટલું પાણી આપણે નાખવાનું. આ ભાતમાં સરસ લાગે, રોટલી કે પરોઠા કંઈ પણ માં ખાઈએ એમ. આટલું નાખવાનો રસો. હવે આપણે ઢાંકીને ને 2 મિનિટ માટે પાકવા દેશું. આ આપણે શાક હવે ઉકળી ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી લઉં. એમાં આપણે ધાણા નાખી દઉં લીલા. હવે આપણે આને સર્વ કરી લઉં.
તૈયાર છે આપણું ફ્લાવરનું રસાવાળું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફ્લાવરનું રસાવાળું શાક.